જેથી કરીને અન્ય ભાષાઓનું પણ સામાન્યપણે એને જ્ઞાન છે મળી શકે છે. સામાજિક પારિભાષિક શબ્દોની પણ સાંસળી બનાવવામાં આવી છે કે જેમાં શબ્દ અને એનો સમજૂતી લખેલી છે. તો આપણે ભણાવી લીધા બાદ આપણે વિદ્યાર્થીઓને પૂછી શકીએ, જાણી શકીએ કે એ શબ્દને એને એ લોકોએ કેવો અર્થ ગ્રહણ કર્યો છે. એના સિવાય સ્ટીકરો લીધા છે અને પાઠ્યપુસ્તકમાંથી જ ચિત્રોનો ચીપકાવવામાં આવ્યા છે કે જેમાં નામ અને ચિત્ર એવી રીતના લગાડવામાં આવ્યા છે કે જેથી કરીને નામથી એ ચિત્ર કયું છે એ વિદ્યાર્થીઓને શોધવાનું રહે છે. જેથી આપણને ખ્યાલ આવે કે આપણે જે અન્ય નિષ્ણતી પર કામ કર્યું છે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.